નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી, મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ મિત્રો, તો ઘરના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગણપતિ માટે થાળ બનાવવાના છીએ. જય ગણપતિ દાદા. જે આપણે ગણપતિ દાદા ઘરમાં કચરા પોતા થઈ ગયા છે, જોકે છોકરાઓ તો ફૂલ વહી આપીએ પ્રિન્સ પ્રિયાંશે. તો ચાલો મિત્રો, જોતા રહ્યો આગળ. ચલો મિત્રો, આજે આપણે ગણપતિનો થાળ કરીએ છીએ, તો આપણે થોડા ભજીયા પણ બનાવવાના છે સાથે. તો આપણે ચણાનો લોટ થોડોક ચાળીને લઈ લીધો છે, એમાં હળદર, મીઠું, હિંગ અને થોડુંક મરચું નાખ્યું છે, અને બે બટાકાની કટરી પાડી દીધી છે, અને એ બાજુ તેલ મૂકી દીધું છે. તો ચલો હવે થોડુંક લોટ ઉગાડી દઈશું. થોડોક લોટ આપણે ઉગાડી લઈશું. ચલો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે બટાકાની પતરીના થોડાક ભજીયા પાડી દઈશું. બટાકાની પતરીના ભજીયા પાડી દઈશું. ખાલી ભજીયા જ બેચ્યા છે. દાળ બની ગઈ છે, ભાત બની ગયા છે, રોટલી બની ગઈ છે, અને બટાકાનું શાક બનાવ્યું છે. અને અમારા માટે અમે લસણવાળું અલગથી શાક બનાવ્યું છે ખાવા માટે. ચલો દાદાના થાળના ભજીયા તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે બધા ભજીયા બનાવી લઈએ છીએ. ચલો મિત્રો, આજે ગણપતિનો થાળ કર્યો છે, તો આપણે એમાં રાઈસ ચોખા બનાવ્યા છે, દાળ બનાવી છે, કાઠિયાવાડી ગુજરાતી દાળ બનાવી છે, બટાકાનું શાક રસાવાળું બનાવ્યું છે, અને પરોઠા અને સાથે લાડવા તો ખરા જ, અને આલુ ભજીયા એટલે બટાકાની પતરીના ભજીયાને સાથે પાણી. છે તો આપણે છોકરીઓ ટ્યુશનમાં ગઈ છે, તો ટાઈમ થઈ ગયો છે છોકરીઓને ટ્યુશનમાં લેવા જવાનો. તો મમ્મી પ્રિન્સ પ્રિયાંશને રાખે છે, તો ત્યાં સુધી હું જઈ અને હેતવીને અને દિયાને લઈ આવું. તો ચાલો મિત્રો, જોતા રહ્યો. ચંપલ ક્યાં બેઠે મારે? મમ્મી જોડે જવું હોય ને હું જાઉં છું. હવે જો હું જાઉં છું, અને એને ખબર પડી ગઈ કે મમ્મી જાય, નાની નથી જતા. કેમ કે નાની જાય ને એટલે નાનીની રાહ જોવે કે આ જશે હમણાં, એટલે એની વાય વાય ફરે. અરે હવે મમ્મીને કીધું તમે બેસો, હું લઈ આવું, એટલે રોવા માંડ્યા કે જો હવે આ તો ઊંધું થઈ ગયું, મમ્મી જાય જો ગઢવીમાં આવ્યા કચરો નાખીને. બધાને હાય કરે છે, કેમ છો, જય શ્રી કૃષ્ણ. અને તમારા એક આપણા સબસ્ક્રાઈબર છે ગઢવીમાં, તમને ઓળખે છે અને ઘણી વખત ઓળખાણ કાઢે છે કે આ તો અમારા પાડોશી છે જૂના. ચાલો જોતા રહ્યો.
ચાલો પાડોશીના ઘરે ગણપતિની આરતી કરવા માટે આવ્યા છે. અમારો વારો પૂરો થઈ ગયો, હવે પાડોશીનો વારો આવ્યો. આરતીની તૈયારીઓ થાય છે ને, બધા આવી ગયા છે આરતી કરવા માટે. તો ચાલો મિત્રો, ગણપતિ દાદાની આપણે આરતી કરીએ. ચલો મિત્રો, અમારી સવાર પડી ગઈ છે અને અમે નાસ્તો કરવા બેઠા છીએ. કમલેશ પણ નાસ્તો કરે છે. અને કઈ તારીખે જવાનું છે કમલેશ દુબઈ? 16 તારીખે. અને ઘણા બધા મિત્રો જોડાવાના છે. તો મુંબઈથી 3 જણા છે જે લેડીઝ છે, પછી ગોવાથી આવશે, પછી મોરબીથી છે, અને બધા અલગ અલગ જગ્યાથી લગભગ અત્યારે 20-30 જણાનું કન્ફર્મ છે. 20-21 જણાનું કન્ફર્મ છે. તો તમે પણ જોડાઈ જાઓ મારી સાથે, ખરેખર બહુ મજા આવશે. અને આ વખતે તો મારી વાઈફ પણ આવવાના છે અને ફૂલ મજા આવશે. મને થોડીક શરદીને ઉધરસ થઈ ગઈ છે, વાતાવરણ ડબલ ડુબલ થઈ ગયું છે ને. અત્યારે તો ઘણા બધાના માંદગીના ખાટલા છે, બધા માંદા પડતા હોય. અને હું ચા પીવું છું ગ્લાસમાં. મને ચા ગ્લાસમાં પીવાની મજા આવે. બધાની મોજ અલગ અલગ હોય ને. ઘણાને વાટકામાં ભાવે, ઘણાને ડીશમાં, ઘણાને ઓલામાં, કપમાં, મગમાં. તો હવે મીરા તું જ બોલ, મારાથી વધારે બોલાશે અહીંયા છે. ચાલો, કમલેશની તબિયત આજ થોડીક સારી નથી અને શરદી ઉધરસ થઈ ગઈ છે, એટલે આજ કમલેશ તમે દવા લઈ આવજો. ચલો મિત્રો, આજનો વિડીયો આપણે આટલો જ રાખશું. પાછા મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને નવા એવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, બાજુમાં રહેલ બે બટન ક્લિક કરી દેજો, જેથી કંઈ નાટો પહેલી વિડીયો તમને મળી શકે. રોટલી બનાવે છે, અમે ચા પી છી. કેમ ચા પીવી છે? ચલો ભાઈ, ચલો.